હાય પ્રિયા, હા ઋષિયા, આજે અચિંતા કેમ? પ્રિયા, હું કઈ પહેલી વખત આવું એવી રીતના વાત કરે છે? પણ પેલા ઈ કે ડોસો છે ઘરમાં? ડોસો શું બોલે છે? ના ના, સોરી સોરી, અરે હું એમ કહું છું કે તારા પપ્પા છે ઘરમાં. એ ચલ ચલ બેસ્ટ ફ્રેન્ડ. હવે એ કે અગર પપ્પા ઘરમાં હોય તો ડમડમ ડીગા ડીગા, અને ના હોય તો તો મોસમ ભીગા ભીગા. ઓ નો, ના ના, મારો ડોશો. ઓ ગોડ, સોરી સોરી, મારા પપ્પા બહાર ગયા છે અને તારી રમણા જીકમાં મારી પણ જીભ લપસવા માંડે છે. સોરી સોરી ડાર્લિંગ, તો હું એમ કહેતો હતો કે જો તારા પપ્પા ઘરે હોય તો આજે હું તારો હાથ માંગવા આવ્યો છું, અને તને તો ખબર જ છે કે હું મેરેજ કરીશ તો તારી સાથે જ. હા ઋષિ, પણ મારી વાત તો સાંભળ, મારા પપ્પા આપણા મેરેજ માટે કદી હા નહીં પાડે. કેમ કેમ હા નહીં પાડે? હું એના હલકમાં હાથ નાખીને હા ન પડાવું તો કેજે. કારણ એ જ કે હું મા વગરની મોટી થઈ છું, અને મારા પપ્પાએ જ મને નાનપણથી ઉછેરીને મોટી કરી છે, અને મારા પપ્પાની હું એકની એક દીકરી છું. એકને એક છો એટલે? મારી માને કઈ ડઝન એક છોકરા નહોતા, હું એકનો એક જ છું. અને અત્યારે મારે નથી મા કે નથી બાપ, હું સાવ અનાથ છું, એ તો તું જાણે જ છે ને. અરે ઋષિ ઋષિ, મારી વાત તો સાંભળ. હા બોલ. મારા પપ્પાનું કેવું એમ છે કે માનો પ્રેમ શું હોય તો મને ખબર જ નથી, એટલે તેઓ મને એવા ઘરમાં પરણાવવા માંગે છે જેમાં સાસુમાં હોય અને તેમનો મા તરીકેનો પ્રેમ મને મળતો રહે. તો તું તો જાણે જ છે કે હું સાવ અનાથ જ મોટો થયો છું, તો તારા બાપાની ફરમાઈશ પૂરી કરવા માં ક્યાંથી લાવું? ઓય 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 ઓય, ક્યાંથી લાવું એટલે? એ તારો પ્રોબ્લેમ છે, તને મને પામવી હોય તો તારે કઈક માનો જુગાડ કરવો પડશે. એટલે તારો મતલબ કે માં શું રસ્તામાં પેદા થઈ જશે? હા હા, તો પેદા કર ને. અરે ગાંડી, દુનિયાનો હું પહેલો છોકરો હઈશ કે તું માં પેદા કરવાનું કે છે. અરે ઓ મૂર્ખના સરદાર, મારો કહેવાનો મતલબ એમ કે કોઈ પણ સ્ત્રીને મનાવી પટાવીને માં બનાવીને લઈ આવ, બાકી બધું હું સંભાળી લઈશ. એટલે તું કેવા શું માંગે છે? અરે ડફોડ, એક વખત આપણા મેરેજ થઈ જાય પછી ઈ માં જાય માય. અરે યાર, તું શું બોલે છે? હા હા, પછી કોણ માં ને પછી કોણ સાસુમાં? પણ પછી તારા ડોસા, સોરી સોરી, તારા પપ્પાને જાણ થશે તો? તો શું, માં હતી જ નહીં, બનાવટી હતી, ચાલી ગઈ, પછી થોડી આપણો મેરેજ તોડી નાખશે. અરે વાહ ડાર્લિંગ, તારો દિમાગ તો બાકી કેવો પડે હો. તારી ને મારી જોડી જામી જાય તો મજા પડે. ધના ધતુડી પતુડી, ધના ધતુડી પતુડી. બસ બસ, હવે બહુ હરુફ પદુડીનો થાવમાં, હવે હું પપ્પાને વાત કરું અને પછી તને ફોન કરું, એટલે મમ્મીને લઈને આવી જજે. નકલી મમ્મી. સારું સારું મેડમજી, ઓકે, તો હવે હું જાઉં. ઓકે બાય. અરે પ્રિયા બેટા, અરે પ્રિયા. હા પપ્પા. અહીં આવતો બેટા. બેટા, તે ફોન તો કરી દીધો છે ને, અને આ ઋષિ મહારાજ આવવાના છે ક્યારે? અરે પપ્પા, ઋષિ મહારાજ નહીં, ઋષિ, ઋષિ નામ છે એનું. અરે જે હોય તે, ઋષિ હોય કે રીસ હોય, પણ એ લોકો આવવાના છે ક્યારે? શું બોલ્યા અંકલ? કઈ નઈ, સારું તો છે ને, આવો આવો બેસો.
લ્યો વેવર પાણી લાવો લાવો આ નાટક ને ક્યાંથી ઉપાડી લાવ્યો છે એક ડ્રામા આર્ટિસ્ટ છે પણ આયા ડ્રામો નો કરે તો હારું આ પ્રિયા કહેતી હતી કે તમે ઋષિને એકલા ઉસેરીન મોટો કર્યો છો અને આમ પણ હું સિંગલ છું અને તમે સિંગલ જ છો ને હા હા હું સિંગલ જ છું પહેલેથી જ એટલે આ ઋષિના પપ્પા ગુજરી ગયા પછી તમે ઋષિને એકલા ઉસેરીન મોટો કર્યો એમ ને ગુજરી ગયા કોણ ગુજરી ગયું ઓય પપ્પા પપ્પા નથી ગુજરી ગયું મમ્મી તમે વાતચીત કરો હું હમણાં આવું છું પ્રિયાને હેલ્પ કરાવું છું હા બેટા જા હું બધું સંભાળી લઈશ હા બેટા તું જા અમે વાતચીત કરી લઈશું કેમ વે ભાઈ હા વે ભાઈ સંભાળવા વાળીની પથારીનો ફેરવી નાખે તો સારું એન અમા છોકરાનો ગોઠવાઈ જાય ત્યાં સારું તમારા ઘરમાં પપ્પા મારા હારી તમે નાસ્તો કરી લો હું ચા બનાવીને આવું છું હા બેટા તું જા છોકરાની માં એટલે હું એને બનાવીને લાવ્યો મારી માં પણ હવે એ ક્યાંક નો બની જાય તારી માં મને તો બહુ બીક લાગે છે એ આપણા બંને ના લગ્ન નો લીટો ટાણવા આવી હતી પણ ક્યાંક એ પોતાનો લગ્ન લીટો ટાણીને ના જતી રહી બધી વાત થઈ ગઈ છે ને બધું ઠીક તો છે ને હા હા બધી વાત થઈ ગઈ છે બેટા કેમ વેવાય અમારે કાંઈ વિચારવાનું કે જોવાનું નથી
અમે તો તારીખ પણ નક્કી કરી નાખી છે. કા વેવાય? હા હો વેવાય. બેટા પ્રિયા, તારી પપ્પાની ઈચ્છા એવી હતી ને કે તને માનો પ્રેમ મળે, મળતો રહે. હા આંટી. તો એ તારી પપ્પાની ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. હવે તું મને આંટી ન કહેતી, મમ્મી જ કહેજે. ઓકે ઓકે. મમ્મી મમ્મી, તો અંકલ કઈ તારીખ નક્કી કરી છે? બસ આ 15 દિવસ પછી આવે 10 તારીખ. કેમ વેવાય? હા વેવાય. શું વાત છે પપ્પા, થેન્ક યુ સો મચ. ઠીક છે તો અંકલ, હવે અમે નીકળીએ. ચાલો સારું વેવાય, આવજો પાછા વહેલા છે. ઋષિ, બધું ધાર્યા કરતા બહુ સરળ થઈ ગયું કે? હા કેમ નહીં, આ નક્કી માય તો રંગ રાખી દીધો. ચાલ બાય. અમારું નેક્સ્ટ વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. થેન્ક યુ.